नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 वाणिज्य पत्र व्यवहार अने सेक्रेटरियल प्रेक्टिस विषय में आज आप सेक्रेटरियल प्रेक्टिस विभाग में छठा पाठ एटले के कंपनी की सभाओं अभ्यास करशू। शुरू करिए तो कंपनी ए कायदा द्वारा अस्तित्व में आती कृत्रिम व्यक्तित्व धरावे छे। आपणे जाणीए छीए के कंपनीनुं संचालन अने वहीवट लोकशाही ढबे चाले छे। कंपनीनी सुचारू कामगीरी माटे जरूरी तमाम निर्णयो करवानी सत्ता ए कंपनीना शेरधारकों पासे छे। परंतु आ शेरधारकों ए रोजबरोजनी कामगीरीमां हाजर रही सकता नथी अने तेथी ज तेओ कंपनीनुं संचालन करवा माटे डिरेक्टरो एटले के संचालकोने बहुमतीथी चूंटी अने नियुक्त करे छे। एटले के शेरहोल्डरो पोताना प्रतिनिधि तरीके डिरेक्टर्स संचालकोने चूंटे छे अने आवा संचालकनुं संचालक मंडळ ए कंपनीनुं संचालन करे छे। कंपनी ની સ્થાપના થયા બાદ અલગ અલગ પ્રકારની સભાઓ ભરવાની થતી હોય છે। નવી સ્થપાયેલી કંપની ધંધો શરૂ કર્યા પછીના પ્રથમ સામાન્ય સભા બોલાવવી ફરજિયાત છે, એટલે કે કંપનીની શરૂઆત થયા બાદ કંપનીની પ્રથમ સામાન્ય સભા બોલાવવામાં આવશે। જો કંપનીએ ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો આ ડિબેન્ચર ધારકના હિતોનો રક્ષણ માટે डिबेन्चर धारकोनी सभा बोलावी पड़े। अन्य सभाओनी वात करिए तो कंपनीना विसर्जन समये पण जरूरी अलग अलग सभाओ बोलावी अने चर्चा विचारणा करी आखरी निर्णयो लेवा पड़े छे। आम कंपनीनी स्थापना पछी रोजबरोजनी कामगीरी माटे, कंपनीनी वार्षिक कामगीरी माटे, कंपनीना संचालनने लगता व्यूहात्मक निर्णयो माटे कंपनीनी विविध सभाओनी कामगीरी खूब महत्वनी छे। એટલે કે કંપનીની સ્થાપનાથી શરૂ કરી અને કંપનીના વિસર્જનની પ્રક્રિયા દરમિયાન કંપનીના સંચાલન સંબંધી અલગ અલગ પ્રકારની સભાઓ બોલાવવામાં આવે છે। કંપનીની અલગ અલગ સભાઓ છે। ચાલો સૌથી પહેલાં તો સભા એટલે શું, આપણે હમણાં વાત કરી કે કંપનીની અલગ અલગ સભાઓ બોલાવવી પડે છે, પરંતુ સભા એટલે બે અથવા બેથી વધારે વ્યક્તિઓ એક જગ્યાએ સાથે મળે, ચર્ચા વિચારણા કરે અને એક સર્વસામાન્ય મુદ્દા અંગે બહુમતીથી નિર્ણય લે છે। એકદમ સરળ બાબત છે। સભા એટલે બે અથવા બેથી વધારે વ્યક્તિઓ એક જગ્યાએ મળે, કોઈ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરે અને બહુમતીથી નિર્ણય લે, તેને સભા કહેવામાં આવશે। ચાલો એટલે કેટલીક બેઝિક આવશ્યકતાઓ સભા વિશેની જોઈ તો બે અથવા બેથી વધારે વ્યક્તિઓ કોઈ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરી અને બહુમતીથી નિર્ણય લે એટલે સભા। કંપનીના સભ્યોની વૈદિક અને અવૈદિક સભા બોલાવીને જુદા જુદા પ્રશ્નોની ચર્ચા વિચારણા કરી અને નિર્ણયો લેવામાં આવે છે। કંપનીની વૈદિક સભા ચોક્કસ તારીખે, ચોક્કસ સમયે, ચોક્કસ સ્થળે, ચોક્કસ મુદ્દા જેને આપણે એજન્ડા તરીકે ઓળખીએ છીએ, આ એજન્ડા પર ચર્ચા વિચારણા કરી નિર્ણય લે તેવું કાર્ય। અહીં થોડી સુસ્પષ્ટ બાબતો આપણી સામે આવી કે કંપનીની સભા એટલે ચોક્કસ તારીખે, ચોક્કસ સમયે, ચોક્કસ સ્થળે, ચોક્કસ મુદ્દાઓ એજન્ડા પર ચર્ચા વિચારણા કરી નિર્ણય લે તેવું કાર્ય। અહીં આપણે સભા એટલે શું જોયું કે સભા એટલે બે અથવા બેથી વધારે વ્યક્તિઓ સાથે મળે, ચર્ચા વિચારણા કરી અને એક સામાન્ય મુદ્દા ઉપર બહુમતીથી નિર્ણય લે, એટલે કે ચોક્કસ સમયે, ચોક્કસ સ્થળે, ચોક્કસ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરી અને નિર્ણય લેવાનું કાર્ય એટલે સભા। ચાલો હવે આપણે અહીં કંપનીની વિવિધ સભાઓ એટલે કે કંપનીની સભાઓના પ્રકારની વાત કરશું।
સૌથી પહેલાં તો ત્રણ પ્રકારની સભાઓ હશે. એક શેરહોલ્ડરોની સભા, પછી ડિરેક્ટર્સ એટલે કે સંચાલકોની સભા, અને ત્રીજી ખાસ સભાઓ. કંપનીની સભાઓમાં પ્રમુખ ત્રણ સભાઓ, શેરહોલ્ડરની સભાઓ, સંચાલક મંડળની સભાઓ એટલે કે સંચાલકોની સભાઓ, અને ત્રીજી ખાસ સભાઓ. શેરહોલ્ડરોની સભા અંતર્ગત અન્ય સભાઓનો સમાવેશ થશે. એવી જ રીતે ડિરેક્ટરની સભાઓ અંતર્ગત બે બાબતો આવશે, ખાસ સભાઓ અંતર્ગત અન્ય ત્રણ સભાઓ હશે. આપણે એક પછી એક બાબતો જોઈ તો સૌથી પહેલાં શેરહોલ્ડરોની સભા. શેરહોલ્ડરોની સભા અંતર્ગત પ્રમુખ ત્રણ સભાઓનો સમાવેશ થશે. એક, પ્રથમ વાર્ષિક સામાન્ય સભા, પછી વાર્ષિક સામાન્ય સભા, અને ત્રીજું અસાધારણ સભા. સંચાલકોની સભાની વાત કરીએ તો એમાં સંચાલક મંડળની સભા અને સમિતિની સભા. ખાસ સભાઓમાં વર્ગસભા, લેણદારોની સભા અને કંપની વિસર્જન સમયની સભાઓ. ચાલો, શેરહોલ્ડરોની સભામાં ત્રણ, પ્રથમ વાર્ષિક સામાન્ય સભા, સામાન્ય સભા અને અસાધારણ સભા. ડિરેક્ટરોની સભા અંતર્ગત બે બાબતો, એક સંચાલક મંડળની સભા અને બીજી સમિતિની સભાઓ. ખાસ સભાઓમાં કઈ કઈ સભાઓનો સમાવેશ થશે? તો વર્ગસભા, લેણદારોની સભા અને કંપનીના વિસર્જન સમયની સભાઓ. આપણે એમની થોડી પ્રાથમિક બાબતો જોઈ તો સૌથી પહેલાં શેરહોલ્ડરોની સભા. આપણે જાણીએ છીએ કે કંપનીના શેરહોલ્ડરો એ કંપનીના ખરા માલિકો છે, તેથી તેમની સભાઓ ખૂબ મહત્ત્વની છે. એમાં પહેલું, પ્રથમ વાર્ષિક સામાન્ય સભા. તો કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા પછી આ સભા બોલાવવી પડે, અને આ સભા એટલે કે પ્રથમ વાર્ષિક સામાન્ય સભા પ્રથમ નાણાકીય વર્ષના અંતથી 9 માસના સમયગાળા દરમિયાન યોજવી જોઈએ. ત્યાર પછી આવશે વાર્ષિક સામાન્ય સભા. એટલે કે જાહેર કંપની કે ખાનગી કંપની દર વર્ષે જે શેરહોલ્ડરોની સભા બોલાવે એ વાર્ષિક સામાન્ય સભા ગણાશે. પછી અસાધારણ સભા. તો અસાધારણ સંજોગોમાં, કોઈ ખાસ સંજોગોમાં જે શેરહોલ્ડરોની સભા બોલાવવામાં આવશે એમને અસાધારણ સભા કહેવામાં આવશે. ચાલો, એટલે અહીંયા શેરહોલ્ડરોની સભાની વાત થઈ. ત્યાર પછી ડિરેક્ટરની સભા, સંચાલકોની સભા. ચાલો, એમાં સૌથી પહેલાં સંચાલક મંડળની સભા. આપણે જાણીએ છીએ કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એટલે કંપનીના સંચાલકોનો સામૂહિક એકમ. કંપનીના સંચાલન અને વહીવટ પર દેખરેખ અને અંકુશ રાખવા માટે સંચાલક મંડળનું કાર્ય ખૂબ મહત્ત્વનું છે. હવે આવા સંચાલક મંડળની સભાની વાત કરીએ તો કંપનીની સ્થાપના બાદ 30 દિવસમાં સંચાલક મંડળની સભા બોલાવવી જોઈએ. વર્ષમાં ઓછામાં ઓછી 4 સભાઓ બોલાવવી જોઈએ. સમિતિની સભાઓની વાત કરીએ તો કંપનીના વિવિધ કાર્યો માટે અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવે. દાખલા તરીકે નિકાસ સમિતિ, કાયદા સમિતિ, વેચાણ સમિતિ. તો આ સમિતિ પોતાને ફાળવવામાં આવેલી કામગીરી સમય અનુસાર પૂર્ણ કરવા માટે સમયે સમયે સભા યોજે છે. આ સમિતિઓ જે સભા યોજે એ સભાઓને સમિતિ સભાઓ કહેવામાં આવશે. હવે ખાસ સભાઓ, જેમાં સૌથી પહેલાં વર્ગસભા. તો કંપની સાથે અલગ અલગ વર્ગો જોડાયેલા હોય. કંપની શેર બહાર પાડે તો શેરહોલ્ડરો હશે, ઉછીની મૂડી ડિબેન્ચર બહાર પાડે તો ડિબેન્ચર હોલ્ડરો હશે. એટલે આવા અલગ અલગ વર્ગની સભાઓ બોલાવવામાં આવે છે. દાખલા તરીકે શેરહોલ્ડરોની સભામાં ડિરેક્ટરની સભા, ડિબેન્ચર હોલ્ડરની સભા, લેણદારોની સભા, લેણદારો માટે પતાવટ કરવા માટે બાકી હપ્તા ભરવા પાત્ર શેરધારકોની સભા, આમ અલગ અલગ વર્ગની સભાઓ બોલાવવામાં આવે છે. ત્યાર પછી લેણદારો, કંપનીના લેણદારો સાથે પતાવટ કરવા માટે આ સભા બોલાવવામાં આવે છે. અને ત્યાર પછી લાસ્ટ, કંપનીના વિસર્જન સમયની સભાઓ.
હવે કંપનીનું કાયદેસર વિસર્જન થાય છે એટલે વિસર્જન અધિકારીને યોગ્ય લાગે તેટલી સભાઓ કંપનીના વિસર્જન સમયે બોલાવવામાં આવે એટલે અહીં આપણે કંપનીની સભાઓના પ્રકાર જોયા ત્રણ પ્રમુખ સભાઓ શેરહોલ્ડરોની સભા સંચાલક મંડળની સભા અને ત્રીજું ખાસ સભાઓ હવે અહીં શેરહોલ્ડરોની સભા અંતર્ગત પ્રથમ વાર્ષિક સામાન્ય સભા અને અસાધારણ સભા સંચાલક મંડળની સભામાં સંચાલક મંડળની સભા અને સમિતિ સભા ત્યાર પછી ખાસ સભાઓમાં વર્ગ સભા લેણદારોની સભા અને ત્રીજું કંપની વિસર્જન સમયની સભાઓ ચાલો હવે આપણે સભામાં જે અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે એ શબ્દોનો શું અર્થ થાય એમની કંપનીની સભામાં શું મહત્વ છે એમનો હેતુ શું છે આવી અલગ અલગ બાબતો વિશે જોઈએ તો સભામાં પ્રયોજાતા અલગ અલગ શબ્દોમાં સૌથી પહેલાં સભાની નોટિસ પછી સભાની કાર્યસૂચિ ત્રીજું સભાની ગણ સંખ્યા ચોથું સભાપતિ પાંચમું સભા નોંધ છઠ્ઠું મતદાન ત્યારબાદ પ્રતિતાધિકાર અને લાસ્ટમાં પ્રસ્તાવ અને ઠરાવ ચાલો કંપનીની સભા દરમિયાન આવા શબ્દોનો પ્રયોગ થાય છે એટલે કે સભાની નોટિસ કાર્યસૂચિ ગણ સંખ્યા સભાપતિ સભા નોંધ મતદાન પ્રતિતાધિકાર પ્રસ્તાવ અને ઠરાવ હવે આ ખાસ શબ્દો છે એ ખાસ શબ્દોની આપણે વિગતવાર અભ્યાસ કરીશું જેમાં સૌથી પહેલાં આજે આપણે સભાની નોટિસ વિશે અભ્યાસ કરીશું સૌથી પહેલાં તો નોટિસ એટલે શું એમનો અર્થ જોઈએ તો નોટિસ એટલે કંપનીની સભામાં હાજર રહેવા હકદાર સભ્યો માટે ડિરેક્ટર્સ કે અન્ય કોઈ વ્યક્તિને સભા અંગેની જાણ આપવા માટે કરવામાં આવતો લેખિત પરિપત્ર સાવ સરળ ભાષામાં કહીએ તો નોટિસ એટલે નોટિસ અંગે સોરી સભાની નોટિસ એટલે સભા અંગેની જાણ કરવા લખવામાં આવતો પત્ર ચાલો હવે અહીં આપણે બરાબર સમજી લે પહેલાં તો નોટિસ એટલે કંપનીની સભામાં હાજર રહેવા હકદાર સભ્યો એટલે કે જે આપણે કંપનીની વિવિધ સભાઓ જોઈ અલગ અલગ પ્રકારો જોયા એમાં જે પ્રકારની સભા હોય એ પ્રકારે જે વર્ગની સભા હોય શેરહોલ્ડરોની હોય તો શેરહોલ્ડરો એટલે કે સભામાં હાજર રહેવાનો જે હક ધરાવે છે એ સભ્યો માટે ડિરેક્ટર્સ કે અન્ય કોઈ વ્યક્તિને સભા અંગેની જાણ કરવા માટે અથવા તો સભા અંગેની જાણ આપવા માટે કરવામાં આવતો લેખિત પરિપત્ર છે સભાની જાણ માટે લખવામાં આવતા પત્રને સભાની નોટિસ કહેવામાં આવશે ચાલો નોટિસના હેતુઓ નોટિસ શા માટે તો પહેલાં તો નોટિસમાં સભા અંગેની પ્રાથમિક માહિતી આપવામાં એટલે કે નોટિસમાં સભા અંગેની પ્રાથમિક માહિતી આપવામાં આવશે સભા ક્યારે કઈ તારીખે કેટલા વાગે વગેરે બાબતો નોટિસમાં દર્શાવવામાં આવશે ત્યાર પછી આ નોટિસના આધારે સભ્યો સભામાં હાજર રહેવું કે નહીં તે અંગેનો નિર્ણય કરી શકે તે માટે જ નોટિસના હેતુ પહેલું આપણે જોયું પ્રાથમિક માહિતી આપવા બીજું સભ્યો હાજર રહેવું કે નહીં તે અંગે નક્કી કરી શકે ત્યારબાદ સભા અંગે કાર્યસૂચિ જેને એજન્ડા તરીકે પણ ઓળખવામાં આવે છે આપવો એટલે કે નોટિસની સાથે સભા અંગેની કાર્યસૂચિ પણ આપવામાં આવે છે કાર્યસૂચિ એટલે સભામાં જે જે કાર્યો કરવાના છે એમની યાદી નોટિસની સાથે જ સભા અંગેની કાર્યસૂચિ એટલે સભાની નોટિસનો એક હેતુ એ પણ થશે કે સભા અંગેના એજન્ડા આપવા પછી સભામાં રજૂ થનારા ઠરાવની તરફેણમાં કે વિરુદ્ધમાં મત આપવો તે અંગે સભ્ય નિર્ણય લઈ શકે તે માટે અગાઉથી જ સભાની નોટિસ આપવામાં આવશે સભાની કાર્યસૂચિ પણ
સાથે આપવામાં આવશે. એટલે સભામાં ક્યાં ક્યાં કાર્યો થવાના છે, સભામાં ક્યાં ક્યાં ઠરાવો રજૂ થવાના છે એ અગાઉથી જ સભ્યને જાણ થશે. એટલે સભ્યો તરફેણમાં કે વિરુદ્ધમાં મત આપવો તે અંગે નિર્ણય લઈ શકે. ત્યાર પછી સભ્યને યોગ્ય સમય આપવા માટે નોટિસના કારણે સભ્યને સભામાં હાજર રહેવા માટે યોગ્ય સમય આપવામાં આવશે, જેથી કરી અને એ સભ્ય સભામાં હાજર રહેવા માટેની તૈયારીઓ કરી શકે. તો અહીંયા આપણે બે બાબતો જોઈ, એક સભાની નોટિસ એટલે શું અને સભા નોટિસના હેતુઓ. સભામાં હાજર રહેવા હકદાર સભ્યોને સભા અંગેની જાણ કરવા લખાતો પત્ર એટલે સભાની નોટિસ. સભાના નોટિસના હેતુઓની વાત કરીએ તો પ્રાથમિક માહિતી આપવી, સભામાં હાજર રહેવું કે નહીં તે સભ્ય નક્કી કરી શકે તે માટે કાર્યસૂચિ આપવા, સભામાં રજૂ થતા ઠરાવો કે ની તરફેણમાં કે વિરુદ્ધમાં મત આપવો તે અંગે સભ્ય નિર્ણય લઈ શકે તે માટે, અને સભ્યને યોગ્ય સમય આપવા માટે. ચાલો ત્યાર પછી આપણે જોશું નોટિસની મુદત. હમણાં આપણે વાત કરી કે નોટિસ, હવે આ નોટિસની મુદત એટલે શું? તો કંપનીએ કોઈ પણ પ્રકારની સભા બોલાવતા પહેલાં સભ્યોને 21 દિવસ અગાઉ નોટિસ આપવી જરૂરી છે. એટલે કે સભા પહેલાં 21 દિવસ અગાઉ નોટિસ મોકલી આપવી જરૂરી છે, જે આ નોટિસ લેખિત અથવા નક્કી કરેલ ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી પણ આપી શકાય. ચાલો સભાની નોટિસની મુદત 21, એટલે કે સભા બોલાવતા પહેલાં 21 દિવસ અગાઉ નોટિસ આપવી જોઈએ. આ નોટિસ લેખિતમાં કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી આપી શકાય છે. ચાલો નોટિસમાં કઈ કઈ વિગતો સમાવવામાં આવે, તો કંપનીની દરેક સભાની નોટિસ આપવી પડે અને 21 દિવસ અગાઉ આપવી પડે, અને આ નોટિસમાં સામાન્ય રીતે કઈ કઈ વિગતો દર્શાવવામાં આવે એમાં સૌથી પહેલા સભાની તારીખ અને દિવસ, એટલે કે સભા કઈ તારીખે છે, કયા દિવસે છે, પછી સભાનું સ્થળ, સભાનો સમય અને સભામાં કરવાના કામકાજ અંગેની કાર્યસૂચિ. આ ચાર પ્રમુખ બાબતો સભાની નોટિસમાં દર્શાવે છે. સભા કોઈ પણ પ્રકારની હોય, સભાની તારીખ, દિવસ, સભાનું સ્થળ, સભાનો સમય અને સભામાં કામકાજ અંગેની કાર્યસૂચિ. કાર્યસૂચિને બીજો આપણે એજન્ડા તરીકે પણ ઓળખીએ છીએ. હવે ત્યાર પછી આપણે ભણીએ તો નોટિસ આપવા અંગેની સત્તા. ચાલો કંપનીના ડિરેક્ટરોને, ડિરેક્ટરો એટલે સંચાલકો, સંચાલકોને સભા અંગેની નોટિસ માટે મંજૂરી આપવાની સત્તા છે. એટલે કે કંપનીના ડિરેક્ટરો આવી સભાની નોટિસ અંગે મંજૂરી આપે છે. કંપનીના સેક્રેટરી જ્યારે આવી નોટિસ પાઠવે ત્યારે નોટિસમાં બોર્ડના હુકમથી એવું લખાણ લખવું પડે. ચાલો સૌથી પહેલાં તો નોટિસ આપવાની સત્તા એ ડિરેક્ટરોને છે. જો સેક્રેટરી આવી નોટિસ પાઠવે તો એમને નોટિસમાં બોર્ડના હુકમથી એવું લખવું પડે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટરને આ અંગે સત્તા આપવામાં આવી હોય તો તે પણ નોટિસ આપી શકે છે. જો કંપની લો બોર્ડ કે મધ્યસ્થ સરકાર સભા બોલાવે તો જે તે જવાબદાર અધિકારી તેમના વતીથી નોટિસ આપી શકે છે. પહેલાં આપણે જોયું કે સંચાલકોને સત્તા છે, કંપની સેક્રેટરી નોટિસ પાઠવે તો બોર્ડના હુકમથી એવી નોંધ નોટિસમાં કરશે. જો નોટિસ આપવાની સત્તા મેનેજિંગ ડિરેક્ટરને આપી હોય તો તે પણ નોટિસ આપી શકે. જો કંપની લો બોર્ડ અથવા તો સરકાર સભા બોલાવે તો જે તે જવાબદાર અધિકારી સરકાર વતી નોટિસ આપી શકે, અથવા તો કંપની લો બોર્ડ વતી નોટિસ આપી શકે છે. તો અહીં આપણે જે જે બાબતોનો અભ્યાસ કર્યો એમાં સભા એટલે શું,
सभाना विविध प्रकारों, त्यार पछी सभामां प्रयोजाता विशेष शब्दों, सभानी नोटिस, सभानी कार्यसूचि, गण संख्या, सभापति, सभा नोंद, मतदान, प्रतिताधिकार, प्रस्ताव अने ठराव। जेमां आजे आपणे सभानी नोटिस अंगेनी बाबतो जोई, एमनो अर्थ जोयो, एमना हेतुओ, नोटिसनी मुद्दत, नोटिसमां समाववामां आवती विगतो अने लास्टमां नोटिस आपवा अंगेनी सत्ता। आगळनी बाबतोनो अभ्यास आपणे આગળના વિડિયો લેક્ચરમાં કરીશું।